જય મહારાજ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં હવે આપણે સ્વાધ્યાય 12.3ના દાખલા જોવાના છે. બરાબર, આ સ્વાધ્યાય જે છે તેમાં એકાત્મક પદ્ધતિ વિશેના દાખલાઓ છે. બરાબર, તેના વિશેની આપણે સમજ ગયા તાસમાં મેળવી લીધી હતી કે એકાત્મક પદ્ધતિ એટલે શું. બરાબર, તો એકાત્મક પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ, તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ યુનિટરી મેથડ કહે છે. બરાબર, આપણે દાખલા જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. અહીંયા દાખલા નંબર 1 આપણને આપ્યો છે. બરાબર, કે 60 મીટર કાપડની કિંમત ₹294 છે, તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે. બરાબર, અહીંયા 7 મીટર કાપડની કિંમત આપણને આપી દીધી છે, તો આપણે પહેલાં શું કરવાનું છે, એકાત્મક પદ્ધતિ કીધી છે એટલે આપણે 1 મીટર કાપડની કિંમત પહેલાં શોધવાની છે. બરાબર, પછી આપણે 5 મીટર કાપડની કિંમત શોધીશું. બરાબર, તો આપણે આ દાખલા ગણવાની શરૂઆત કરીએ. બરાબર, અહીંયા આપણે દાખલો ગણીએ તો જવાબમાં આવશે શું, કે 7 મીટર કાપડની કિંમત બરાબર આપણને આપી છે ₹294. બરાબર, તો આપણે પહેલાં 1 મીટર કાપડની કિંમત શોધવાની છે, તો 1 મીટર કાપડની કિંમત બરાબર શું થશે, પ્રશ્ન થશે. બરાબર, હવે આપણને ખબર છે કે ચોકડી ગુણાકાર 1 × 294 છેદમાં આવશે 7. બરાબર, હવે આપણે શું કરવાનું છે, ભાગાકાર કરવાનો છે. બરાબર, એટલે કે છેદ જે છે એ ઉડાવવાના છે. બરાબર, આપણે 294 ભાગ્યા 7 કરીએ. બરાબર, એટલે આપણને ખબર પડશે કે કેટલા વડે ભાગ ચાલશે. બરાબર, 7 × 4 = 28 આવશે. પહેલાં અહીંયા 0, 9 માંથી 8 જશે તો 1 રહેશે. બરાબર, આ 4 ઉતારીએ, 7 × 2 = 14. બરાબર, આનો અર્થ શું થશે કે 42 × 7 આપણે કરીશું તો જવાબ શું મળશે, 294 એટલે આવશે 1 × 42 × 7, 42 × 7 = 294. હવે આ 7 ને 7 કેન્સલ થશે એટલે અહીંયા જવાબ મળે છે આપણને 42. શું આપણે કિંમત શોધવાની છે એટલે આવશે ₹42. બરાબર, હવે આપણે આ જે છે તે શોધી શકીએ. બરાબર, હવે આપણે લખીશું કે 1 મીટર કાપડની કિંમત કેટલા રૂપિયા છે, અહીંયા આપણને મળી ₹42. બરાબર, ₹42 છે. બરાબર, તો આપણે કેટલા મીટર કાપડની કિંમત શોધવાની છે, 5 મીટર. બરાબર, તો અહીંયા લખીશું આપણે કે 5 મીટર કાપડની કિંમત બરાબર શું આવશે, પ્રશ્નાર્થ. બરાબર, આમાં પણ ચોકડી ગુણાકારમાં આવશે, 5 × 42 / 1. બરાબર, 42 × 5 કેટલા થશે, આપણે અહીંયા સાઈડ પર ગુણાકાર કરી લેવાનો. બરાબર, 5, 5 × 2 = 10. બરાબર, વધી આવશે 1, 4 × 5 = 20 ને 1, 21 એટલે આવશે ₹210. બરાબર, આવી રીતે આપણે આ જે દાખલા છે એ ગણવાના છે. બરાબર, અહીંયા આપણને 7 મીટર કાપડની કિંમત પૂછી છે અને પછી 5 મીટરની પૂછી છે. બરાબર, તો પહેલાં આપણે 1 મીટર કાપડની કિંમત શોધી લેવાની રહેશે. બરાબર, આગળ આપણે આવો બીજો દાખલો જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. બરાબર, અહીંયા આપણને દાખલો આપ્યો છે કે એકતા 10 દિવસમાં ₹1500 કમાય છે, તો તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે. બરાબર, આપણે એવી રીતે પદ મૂકવાનું નથી કે એકતા 10 દિવસમાં ₹1500 કમાય છે, તો 30 દિવસમાં કેટલા કમાશે. બરાબર, આપણે કઈ રીતે પદ મૂકવાનું છે કે એકતા 10 દિવસમાં ₹1500
કમાય છે બરાબર તો અહીંયા લખવાનું છે આપણે કે તો એકતા એક દિવસમાં કેટલા રૂપિયા કમાશે બરાબર એ આપણે શોધવાનું છે તો અહીંયા પણ શું આવશે ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 1500 ના છેદમાં આવશે 10 બરાબર 1 ગુણ્યા 1500 ના છેદમાં 10 આવશે આ શૂન્ય ને આ શૂન્ય કેન્સલ થશે એટલે રહેશે 150 રૂપિયા બરાબર એક દિવસની કમાણી આપણને મળી ગઈ હવે આપણે શું શોધવાનું છે એકતાની 30 દિવસની કમાણી શોધવાની છે બરાબર હવે અહીં આપણે લખીએ કે એકતા એક દિવસમાં રૂપિયા 150 કમાય છે બરાબર તો એકતા 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે બરાબર અહીંયા પણ શું આવશે ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 150 ના છેદમાં આવશે 1 બરાબર હવે અહીંયા ગુણાકાર કરવાનો છે તો 15 તરી 45 બરાબર 45 અને પાછળ આપણે આ જે બે શૂન્યો છે એ મૂકી દેવાના છે એટલે 4500 રૂપિયા જે છે એ 30 દિવસમાં કમાશે બરાબર 4500 રૂપિયા એ 30 દિવસમાં કમાય છે બરાબર હવે આપણે દાખલા નંબર 7 જોઈએ બરાબર તો દાખલા નંબર 7 માં શું છે જો 4 ડઝન કેળાની કિંમત રૂપિયા 60 હોય તો રૂપિયા 12.50માં કેટલા કેળા ખરીદી શકાશે બરાબર આ બાકીના જે દાખલા છે તેમાં શું છે આગળ જે આપણે બે દાખલા ગણ્યા એવી રીતના જ દાખલા છે બરાબર અહીંયા આપણને આપ્યું છે કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30.50 છે બરાબર તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે તો પહેલાં શું કરવાનું છે પહેલાં 1 કિલોગ્રામ ઘઉંની કિંમત તમારે શોધવી પડશે બરાબર 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 30.50 છે તો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે બરાબર એનો જવાબ મેળવી અને પછી 8 કિલોગ્રામ ઘઉં જે છે તેની કિંમત શોધવાની છે બરાબર આ જે છે બાકીના દાખલા એવા જ છે સેમ બરાબર એટલે આપણે દાખલા નંબર 7 જોઈએ કે જો 4 ડઝન કેળાની કિંમત રૂપિયા 60 હોય તો રૂપિયા 12.50માં કેટલા કેળા ખરીદી શકાશે બરાબર અહીંયા આપણને 4 ડઝન કેળાની કિંમત આપી છે તો આપણે પહેલાં શું લખવાનું છે કે 1 ડઝન બરાબર કેટલા કેળા તો આવશે 12 નંગ બરાબર તો અહીંયા આપણને કીધા છે 4 ડઝન તો 4 ડઝન બરાબર કેટલા થશે કેળા બરાબર 12 ગુણ્યા 4 ના છેદમાં 1 એટલે 12 ચોક 48 નંગ બરાબર હવે અહીંયા આપણને એવું કીધું છે કે જો 4 ડઝન કેળાની કિંમત રૂપિયા 60 હોય બરાબર એટલે એનો અર્થ શું થાય કે 4 ડઝન બરાબર આપણને 48 નંગ મળ્યા એટલે કે 48 કેળાની કિંમત કેટલી મળી આપણને 60 રૂપિયા તો અહીંયા આપણે મૂકીશું કે 48 કેળાની કિંમત બરાબર આવશે રૂપિયા 60 તો આપણે 1 કેળાની કિંમત શોધવાની છે 1 કેળાની કિંમત બરાબર આવશે પ્રશ્નાર્થ બરાબર તો શું થશે અહીંયા ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 60 ના છેદમાં 48 બરાબર આપણે અવયવો પાડીશું તો આપણને ખબર છે કે 12ના ઘડિયામાં 60 આવે છે 48 પણ આવે છે બરાબર 12 પંચા 60 અને 12 ચોક 48 આ 12ને આ 12 કેન્સલ થશે એટલે શું રહેશે 5ના છેદમાં 4 બરાબર તો રૂપિયા 4/5/4 આ શું મળ્યું આપણને રૂપિયા મળ્યા બરાબર એટલે કે પોઈન્ટમાં હજી આપણે આગળ દાખલો ગણીએ તો આપણને પોઈન્ટમાં જવાબ મળે બરાબર તો શું કહેવાશે 1 કેળાની કિંમત બરાબર આવશે 5/4 રૂપિયા તો આપણે કેટલા કેળાની કિંમત શોધવાની છે તો અહીંયા આપણને રૂપિયા આપ્યા છે બરાબર તો આપણે ઊંધું પદ મૂકીએ કે
पांच चतुर्थांश रुपया में मळता केळा केटला मळे छे केळा एक बराबर तो 12.50 रुपया में मळता केळा बराबर शुं आवशे प्रश्नार्थ बराबर तो अहींया आपणे गुणाकार करीशुं तो थशे 12.50 गुण्या आवशे 4/5 एटले अहींया आपणे आगळ कर्युं एम के 1250 ना छेदमां आवशे 100 बराबर कारण के अहींया पॉइंट पछी बे अंको छे गुण्या 4/5 आवशे 5 बराबर अहींया आपणे छेद उडावीशुं तो एक आ शून्य जशे एक आ शून्य जशे बराबर पाँचू पाँचू 25 पंचा 125 थशे बराबर हजी आपणे अवयव उड़ावीशुं अहींया पच्चीस आवशे अहींया बराबर हजी आपणे अवयव अहींया पाड़ीए तो पाँचू पाँचू 25 4 छे बराबर અહીંયા આવશે 5 2 10 તો આ 5 ને આ 5 કેન્સલ થશે અહીંયા થશે 2 2 4 એટલે 5 2 10 બરાબર આ જે જવાબ આવે છે એ કેટલો આવે છે 10 આવે છે એટલે રૂપિયા 12.50 માં કેટલા કેળા ખરીદી શકાય તો 10 કેળા ખરીદી શકાશે બરાબર હવે પછીનો છેલ્લો દાખલો આપણે જોઈએ તો અહીંયા આપણે જે રીતે શોધવાનું હોય એ રીતે આપણે પદ મૂકવાનું છે બરાબર અહીંયા એક કેળાની કિંમત આ રીતે આપણે પદ મૂકીશું તો આપણો જે ચોકડી ગુણાકાર છે એ બરાબર થશે નહીં એટલે આપણે 5/4 રૂપિયામાં મળતા કેળા બરાબર 1 તો 12.50 રૂપિયામાં મળતા કેળા બરાબર તો શું થશે પ્રશ્નાર્થ આવશે બરાબર પછીનો દાખલો છેલ્લો જોઈએ આપણે કે અનિસે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા તો દર ઓવરે કોને વધુ રન બનાવ્યા બરાબર તો અનિસે જે છે 6 પહેલાં આપણે અનિસ વિશે જોઈએ બરાબર અનિસે શું કર્યું છે 6 ઓવરમાં કરેલા રન કેટલા છે તેના 42 તો 1 ઓવરમાં કરેલા રન બરાબર શું આવશે પ્રશ્નાર્થ બરાબર 1 × 42 ના છેદમાં આવશે 6 તો 7 × 42 ના છેદમાં 6 આવશે આ 6 ને આ 6 કેન્સલ થશે એટલે 1 ઓવરમાં કેટલા રન આવશે 7 રન આવશે બરાબર એવી રીતે આપણે બીજું શોધીશું તો અહીંયા શું છે અનુપ છે અનુપ જે છે કેટલી ઓવર મળે છે 7 ઓવરમાં કરેલા રન કેટલા છે 7 ઓવરમાં 63 તો 1 ઓવરમાં કરેલા રન બરાબર આવશે પ્રશ્નાર્થ બરાબર આમાં પણ ચોકડી ગુણાકાર છેદમાં 7 9 7 63 ના છેદમાં 7 બરાબર 7 7 કેન્સલ થશે 9 રહેશે તો આપણને શું કીધું છે કે કોને વધુ રન બનાવ્યા હવે 9 greater than 7 બરાબર 9 જે છે 7 કરતાં મોટો અંક છે એટલે શું આવશે આમ અનુપે દરેક ઓવરમાં શું આવશે વધુ રન બનાવ્યા બરાબર આ જે છે એ એનો જવાબ છે તો બાકીના જે દાખલા છે બરાબર એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આ દાખલો એવો જ છે કે રાજુ રૂપિયા 150માં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન રૂપિયા 84માં ખરીદે છે તો કોણે સસ્તામાં ખરીદી બરાબર આની જેમ તમારે આ બંનેનું પહેલાં શોધી નાખવાનું છે પછી જેમાં તમને મોટી રકમ મળે છે જેમાં ઓછી રકમ મળે છે એ સસ્તામાં કહેવાશે અને મોટી રકમ જે મળે છે તેને થોડી મોંઘી ખરીદી પેન એવું કહેવાશે બરાબર તો આપણે અહીં સુધી અત્યારે રાખીએ બરાબર એટલે કે આપણું જે આ પ્રકરણ છે તે અહીં પૂર્ણ થાય છે બરાબર બાકીનું જે છે એ આપણે
હવે પછી આપણે જે સમમિતિ પ્રકરણ છે તે ચાલુ કરીશું, બરાબર. બાકીના દાખલા જે છે એ તમારે ઘરે જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. જય મહારાજ.